હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં, એટલે કે જેનિશા સોલંકી વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 7:45, અને આપણે આજ વહેલો સ્ટાર્ટ કરી દીધો છે વ્લોગ, કેમ કે દિવ્યેશ બહાર ગયા છે મેરેજમાં એના ફ્રેન્ડના. એટલે હું વહેલી ઉઠી ગઈ હતી, એટલે આપણે આજ વહેલો સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે છે શિવરાત્રી, તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી શિવરાત્રી. અને અત્યારે તો આ ટાઈમે તો શિવરાત્રિના દિવસે છે ને જૂનાગઢમાં બહુ મસ્ત મેળો ભરાય છે. હું ત્યાં હતી ત્યારે અમે દર વર્ષે કરતા મેળો. હવે અહીંયાથી તો કઈ ટાઈમ હોય નહીં, એક દિવસના રજામાં અમે કઈ જઈ ના શકીએ. બાકી બહુ મસ્ત મેળો થાય છે ત્યાં શિવરાત્રિનો, 3-4 દિવસનો હોય છે. એટલે અમે તો કઈ જઈ નથી શક્યા, જે ગયા છે એ બધા મેળો એન્જોય કરજો, દર્શન કરજો ભવનાથના, ભવનાથ મહાદેવ. તો ચાલો હવે આપણે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે, દિવસ તો ગયા છે મેરેજમાં, તો એ તો કઈ જમવાના નથી. જોકે આજે એને રજા જ હતી. અને હવે આપણે ભીંડો છે એ કટિંગ કરીને રાખ્યો છે, હવે આપણે એને વઘાર દઈએ. ચા થઈ ગયો છે, કિશનભાઈ આવે એટલે નાસ્તો કરીએ. ચાલો હવે હું બધું કામ ચાલુ કરવા માંડું, ટિફિન બનાવવાનું છે એટલા માટે. ને ગાઈઝ, હવે ફ્રી થઈ ગઈ છું હું, એટલે હવે આપણે સક્કરિયાનો શીરો બનાવવાનો છે. આજે શિવરાત્રી છે એટલે સક્કરિયાનો શીરો તો બધાને ઘરે હોય જ. એટલે મેં અહીંયા એક તપેલું લીધું છે, એમાં છે ને નીચે રેતી રાખી છે, જોઈ શકો છો. એની ઉપર હું કોટનનું કપડું લઈ અને એમાં આપણે જેટલા ગાજર રાખવાના છે એટલું કપડું ભીનું કરીને એમાં રાખી દેવાના. અને ગેસ ચાલુ કરી અને ધીમા ગેસ ઉપર 20-25 મિનિટ થવા દેવાનું. વચ્ચે ચેક કરી લેવાનું કે થઈ ગયા છે કે નહીં. એટલે મેં અત્યારે કરી લીધા છે, 20 મિનિટ જેવો સમય લાગ્યો હતો. હવે આની છાલ ઉતારીને આપણે શીરો કરવાનો છે. એ પહેલાં મારે જે થોડુંક કામ છે એ પતાવી દઉં, પછી આપણે શીરો બનાવીએ. તો અહીંયા આપણા સક્કરિયા મસ્ત બફાઈ ગયા છે, જોઈ શકો છો. જો એકદમ આમ કટ થઈ જાય છે. હવે આપણે છાલ ઉતાર લઈએ ફટાફટી, પછી આપણે શીરો બનાવીએ આનો. તો અહીંયા હવે મેં છાલ ઉતારીને કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણે કઈ ખમણી લઈ અને એને ખમણી લેશું, એટલે જે એમાં નસો હશે ને, રગ કહેવાય, રગ કે નસ, એ આપણે એમાં આસાનીથી નીકળી જશે. એટલે ખાવા ટાઈમે છે ને મોઢામાં ના આવે. તો અહીંયા મેં ખમણી લીધું છે એટલે બધી રગ નીકળી જાય. ને અહીંયા આપણે દૂધ લઈ લીધું છે, એકદમ ફાસ્ટ ગેસ રાખવાનો એટલે ઉફાણ આવે ને, પછી આપણે આ ખમણેલું એમાં સક્કરિયાનું છીણ નાખી દેવાનું. અહીંયા છે ને આપણે દૂધ જો આવી રીતે ઉફાણ આવી ગયું છે. અહીંયા મેં એડ કરી દીધું છે દૂધ, એકદમ ઉકળી ગયું તો સરસ. આને હલાઈ લેવાનું છે. એકદમ હલાઈ લઈએ પછી આમાં ખાંડ નાખવાની છે આપણે. તો આમાં ખાંડ નાખી દીધી છે ને એકદમ સરસ હલાઈ લીધું છે. હજી થોડીક વાર આપણે હલાવતું રહેવાનું. આનું ખીર કરવી હોય તો તમારે દૂધ થોડુંક વધારે નાખવાનું, અને સેજ શીરા જેવું કરવું હોય તમારે તો આવી રીતે કઠણ કરવાનું. અને થોડું ઘી એડ કરી દેવાનું એટલે મસ્ત સુગંધ આવશે અને સરસ લાગશે શીરો. તો હવે ગેસ બંધ કરી દેવાનો, તૈયાર છે આપણો શીરો. તો તૈયાર છે આપણો શીરો, બહુ કઠણ નથી રાખ્યો અને બહુ ઢીલો પણ નહીં, ખાવાની મજા આવે. તમે કેવી રીતે બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. Thank you.
ત્યાં મંદિરે શિવજીના નીલકંઠ મહાદેવના મંદિરે એટલી ભીડ હતી ને કે વાત પૂછોમાં માંડ માંડ દર્શન થયા. ત્યાં કાંઈ બોલવાનો તો સમય નહોતો એટલે ફટાફટ દર્શન કરી લીધા અને પછી આવી ગયા અમે 1 વાગે ઘરે. 12 વાગે ગયા હતા, કલાકે આવ્યા. છે તો નજીકમાં જ, બહુ વાર લાગી. થોડી વાર તડકે ઊભા હતા, પછી અંદર જવાનો વારો આવ્યો. એટલી લાઈન હતી ને. ચાલો પ્રિશાને જમાડી લઉં છું. જમી લઈએ. પ્રિશા ગાઈઝ હવે વાગી ગયા છે 5:15. દિવસ આવી ગયા છે 4 વાગે, પણ એ સુઈ ગયા હતા આવીને, એટલે હમણાં ઉઠ્યા છે પ્રિશાના બે. અને એ લઈ આવ્યા છે, લખતર ગયા હતા એટલે ત્યાંથી સુરેન્દ્રનગર પણ આટો મારવા ગયા હતા. ત્યાં સુરેન્દ્રનગરની ખારી સિંગ વખણાય છે, તો તે લઈ આવ્યા છે. તો બતાવી દઉં શું શું લઈ આવ્યા. આ છે ખારી સિંગ, પેકિંગ જોરદાર છે ને, અંદર પણ આવી રીતે અને અંદર પણ સિંગ, પછી હવા ચુસ્ત, બહુ જોરદાર પેકિંગ છે. પછી આ લઈ આવ્યા છે તંદૂરી પીનટ્સ. આપણે બધી ચાખ્યા નથી. આ પેરી 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 પીનટ્સ છે. પછી આ હલ્દી ચણા છે, આપણે સાદા દાળિયા કહીએ છીએ ને ચણા, એ આ વસ્તુ છે. રજવાળી રેવડી પણ આ પ્રિશાને બતાવવાની નથી, કેમ કે શરદી છે એટલે આને તો મૂકી જ લેવાની છે આપણે. સારી ખારી સિંગ છે, પ્રિશાએ ખાવી હતી એટલે ખોલી દીધી. એને આટલી વસ્તુ લેવા છે. ખારી સિંગ બહુ વખણાય છે સુરેન્દ્રનગરની. સિકંદર એ છે 5:30, 5:30 નહીં 6:45. અમે દિવસ ફ્રેશ થઈ ગયા, સિંગ ખાવા માંડ્યા, લઈ આવ્યા. સરસ કઈ સિંગ ભાઈ? પેરી પેરી. આપને તંદૂરી મજા આવી ગઈ? તંદૂરી હારે પ્રિશા અહીંયા ખાય છે. ભાવે પ્રિશા? સિંગ ભાવે? સિંગ તો બહુ ભાવે. શું બાકી હતું આજે ત્યાં? ખાઈ પીને મસ્ત ખાઈ મસ્ત મોજ મસ્તી. મેરેજમાં ગયા હતા એમ ને. આજનો વિડિયો આપણે પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને લોકોને પસંદ આવ્યો હશે. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સો ગુડ બાય.